નમસ્કાર, હું મિઘ્ના રાણા, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં ટીબી પીડિત માતાનું સારવાર દરમિયાન મોત. 3 વર્ષની પુત્રી માતાને જગાડવા પ્રયત્ન કરે છે. પિતાનું છત્ર ગુમાવેલ બાળકીની માતા પણ દુનિયા છોડી ગઈ. નોંધારી બનેલ બાળકીની વહારે કાકા કાકી આવ્યા. ભરૂચ નગરપાલિકાના પાણી કાપનો પ્રારંભ. પ્રથમ દિવસે બોરમાંથી પાણી પૂરું પડાયું. કામગીરી નિયત સમયમાં પૂરી કરવા પાલિકાની કવાયત. ઉનાળામાં પાણીની તંગી ના રહે અને પ્રેશરથી પાણી મળે તે માટેની કવાયત. ભરૂચમાં 3 દિવસ પાણી કાપના પગલે રોડ પર ખોદકામ. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ. વાલિયાના પણસોલી ગામે પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો. પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ પત્નીની હત્યા કરી હતી. વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પત્નીને ઝડપી પાડ્યો. આમોદ તાલુકાના એક ગામમાં 2 નરાધમોએ એક બાળકી પર દુષ્કર્મ આચર્યું. ભરૂચના સિવિલ હોસ્પિટલમાં ટીબીની સારવાર લેતી માતાને 3 વર્ષની પ્રિન્સી વારંવાર જગાડવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ માતાનું મોત થયું હોવાથી પ્રિન્સી હવે નિરાધાર બની ગઈ છે. જોકે હવે તેની વહારે તેના કાકા કાકી આવ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સવારે એક નાની બાળકી માતાને જગાડવાનો વારંવાર પ્રયાસ કરી રહી હતી, પરંતુ માતા તો નિર્જીવ બની ગઈ હતી. સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ સોલંકી હોસ્પિટલમાં આવતા તેમણે નાની બાળકીને તેની માતાને ઉઠાડતી હોવાનું દ્રશ્ય જોયું અને તબીબને બોલાવી તપાસ કરાવતા મહિલાનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને અને જોઈને ધર્મેશભાઈનું નહીં પણ ત્યાં હાજર સર્વે કોઈની આંખો ઉભરાઈ આવી અને હૃદય કંપી ઉઠ્યું હતું. આ દ્રશ્ય જોઈને બલબલા હચમચી ગયા હતા. અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામ ખાતે રહેતી મનીષાબેન વસાવાના થોડા વર્ષો પહેલાં ભરૂચના ધોળીકુઈ બજારમાં રહેતા અમૃતભાઈ વસાવા સાથે પ્રેમલગ્ન થયા હતા અને તેઓ ધોળીકુઈમાં રહેતા હતા. આ દરમિયાન પ્રિન્સી નામની બાળકીનો જન્મ થયો હતો, પરંતુ 3 વર્ષ પહેલાં પતિ અમૃત વસાવાનું મૃત્યુ થતાં મનીષા અને પુત્રી પ્રિન્સા નિરાધાર બનતા તેમણે ભિક્ષા માંગીને પોતાનું જીવન વિતાવી રહ્યા હતા, જેમાં છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતી મનીષાબેન 2-3 દિવસ પહેલાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા, જ્યાં મનીષાના તબીબ રિપોર્ટમાં તેને ટીબી હોવાનું અને તે અંતિમ તબક્કા હોવાનું જણાવ્યું હતું. આ ટીબી આખરે જીવલેણ બનતા મનીષાબેન પોતાની લાડલી દીકરીને એકલી અટોલી મૂકી આ દુનિયા છોડી ગયા હતા. 2-3 દિવસથી માતાના ખાટલે બેસતી 3 વર્ષે પ્રિન્સી જ માતાનો સહારો બની હતી. ત્યાં એકબીજાના સહારા બનેલા માતા પુત્રી વિખૂટા પડ્યા હતા, કેમ કે સવાર દરમિયાન માતા મનીષાબેનનું મોત થયું હતું. બાળકી માતાના ખાટલે માથાના ભાગે બેસી નિર્દોષ ભાવે માં ઉઠ કહેતી રહી હતી. જ્યારે 3 વર્ષ પહેલાં પિતાનું છત્ર ગુમાવ્યું અને હવે માતાને પણ ગુમાવનારી પ્રિન્સી ફરી નિરાધાર બની ગઈ છે. આ કરુણ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ સોલંકીએ મનીષાબેનના વાલી વારસોને શોધવાની સાથે સાથે તેમની અંતિમ ક્રિયા કરવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. તે ઉપરાંત નિરાધાર બનેલ માસૂમ બાળકી પ્રિન્સી માટે પણ નારી કેન્દ્ર સહિતના વિભાગને જાણ કરી હોવાનું જણાવ્યું હતું. આ બાળકીએ થોડા સમય પહેલાં બાપનું છત્તર ગુમાવેલું, આજે માં પણ ગુમાવી છે, પણ એને ખબર નથી કે મારે માં અને બાપ બંને એક્સપાયર થઈ ગયા છે અને હું એકલી થઈ ગઈ છું. આ દીકરી બસ એની મસ્તીમાં જ છે. આખા વોર્ડમાં તમે જુઓ તો 6-7 જેટલા ખાટલા છે અને 6-7 જેટલા ખાટલામાં આખી રાત આ બેન ક્યારે ગુજરી ગઈ ક્યારે નહીં તે પણ ખબર નથી. અને એ બેન એ દીકરી એની માં સાથે એકલી જ આ રૂમમાં હતી અને માને બસ જગાડ્યા કરે છે પણ માં જાગતી નથી, એવી પરિસ્થિતિનું સર્જન થયું છે. મને ખબર થતાં જ હું તરત જ સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગયો છું અને આ જે બેન ગુજરી ગયા છે તેને ભરૂચ સ્મશાન સુધી લઈ જવાની તજવીજ કરીશ. જોકે નોંધારી બનેલ 3 વર્ષની બાળકી પ્રિન્સીની વહારે તેના કાકા કાકી આવ્યા હતા. પતિનો સહારો ગુમાવી ચૂકેલ પરિણીતા મનીષાનું ટીબીની સારવાર દરમિયાન મૃત્યુ થતાં બેસહારા બનેલ 3 વર્ષની પુત્રી પ્રિન્સીના વાલી વારસ તેમજ તેના ઉછેર માટે ચિંતાતુર બનેલ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ પોલીસને સાથે રાખી પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં તેઓને સફળતા મળતા શાકભાજી વેચી પેટી ઉડાડતા અને પ્રિન્સીના કાકા કાકી રવિન્દ્ર અને રેવાબારિયા તેની સંભાળ માટે તેમજ મનીષાની અંતિમ ક્રિયા માટે આગળ આવે તે માટેની તૈયારી દર્શાવી હતી, જેથી બેસહારા બનેલ માસૂમ પ્રિન્સીને સહારો મળ્યો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા 3 સ્તરે પાણીની પાઇપલાઇનની જોડાણની કામગીરી હાથ ધરવા માટે તારીખ 22-24 ફેબ્રુઆરી દરમિયાન પાણી કાપ મૂકવામાં આવતા રહીશો સત્વારે કામગીરી સંપન્ન થાય અને આટલા લાંબા પાણી કાપ ના રાખવામાં આવે તેમ ઈચ્છી રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની રાઇઝિંગ મેઇન પાઇપલાઇનનું જોડાણ પાંચબત્તી ખાતે સોનીર મહેલ ટાવર અને બંબાખાના અંડરગ્રાઉન્ડ સંપ ભરવા માટે નાખવામાં આવેલી નવી પાઇપલાઇન સાથે અને માતરિયા તળાવ ઇન્ટેકવેલ રાઇઝિંગ મેઇન પાઇપલાઇન પર ફ્લો મીટર બેસવાની કામગીરી તારીખ 22-24 ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરવામાં આવી છે.
જેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા પાલિકા પ્રમુખ સુરવીબેન તમકવાલાએ ફિલ્ટરેશન પ્લાન્ટ સહિત અન્ય સ્થળે મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવા સાથે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. પાલિકા પ્રમુખ સુરવીબેન તમકવાલાએ પાઇપલાઇનની કામગીરી માટે પાણી કાપ મૂકવામાં આવેલ છે તેમ છતાં બોર્ડમાંથી 22મીની સવારે પાણી પૂરું પાડી પ્રજાજનોની હાડમારી ઓછી થાય તે માટેનો પ્રયાસ કરાયો છે અને તમામ કામગીરી નિયત કરેલ સમયમાં સંપન્ન થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરાયા હોવાનું પણ તેઓએ કહ્યું હતું. ભરૂચમાં અનિવાર્ય સંજોગોને કારણે પાણીની લાઇનમાં જોડાણને એ બધા કાર્યો હાલ છે. 2-3 દિવસ માટે પાણીની લાઇન બંધ રાખવામાં આવેલી હતી. ભરૂચના લોકોને પણ આ વાતે માહિતગાર કરેલા અને પીવાનું પાણી સાવચેતીપૂર્વક વાપરવાની અપીલ કરવામાં આવેલી. એના ભાગરૂપે ગઈકાલે રાતથી જ અમે કામગીરી શરૂ કરી છે. ગઈકાલે 5 બત્તી પાસેની જે પાઇપ નાખવાના હતા એ તો જોડાયા છે, પણ હજી રોડની ટ્રાફિકની સમસ્યાના લીધે એ કામ તો ચાલુ જ છે. આ ઉપરાંત જે બીજી કામગીરી છે એ પણ પૂરજોશમાં ચાલુ છે. અમે સમય મર્યાદાની અંદર કામ પૂરું કરવા તત્પર છે ને અમારા પ્રયત્ન એવા જ રહેશે કે જે અમે સમય આપ્યો છે એ સમય મર્યાદામાં અમે કામ પૂરું કરીએ. હાલ આજે તો 22 તારીખે પાણી આપવાની ના પાડેલી, તે છતાં અમે પાણી આપેલું છે. આવતીકાલે પણ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમે બોરનું પાણી આપવા માટે પ્રયત્નશીલ છીએ અને સૌનો સાથ સહકાર હશે તો આપણે રાબેતા મુજબ પાણી મળશે અને આ કામ સમય મર્યાદામાં પૂર્ણ થશે. બીજી બાજુ પાણી કાપના પ્રથમ દિવસથી પ્રજાજનોમાં કચવાટ જોવા મળતો હતો અને પાણી સંગ્રહ કરવા માટેની એક સીમા હોય છે, જેમ બને તેમ પાલિકા દ્વારા કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો જલ્દીથી શરૂ કરવામાં આવે તેમ માંગણી કરી રહ્યા હતા. નગરપાલિકા તરફથી અમને જે 3 દિવસનો જે કાપ મૂક્યો છે સમગ્ર ભરૂચમાં, હવે એ 3 દિવસનો કાપ ઉનાળાના સમયમાં ઘણો વધારે કહેવાય અને એવા સમયમાં જો તમારે 3 દિવસનો કાપ એટલે અમારા ગૃહિણીઓને કેટલી તકલીફ પડે, અમને પલકે પલકે પાણીની જરૂર પડે, બાળકો સાથે ઘરના કામકાજ માટે અને રોજિંદા કામ માટે ઘણી તકલીફ પડે છે. અને અમે ઉનાળાના ટાઈમમાં અમે 3 દિવસનો પાણીનો સ્ટોક કેટલો કરી શકીએ? અમે અમારા પાસે એટલું તો અવેલેબલ કશું વસ્તુ ના હોય કે અમે 3 દિવસનો સ્ટોક કરી શકીએ. તો નગરપાલિકાને અમારા તરફથી બસ અમારા સર્વ ગૃહિણી તરફથી અમને બસ એટલી એમ એ છે કે બની શકે ત્યાં સુધી વહેલાસર કામકાજ સંપૂર્ણ કામ પતાવી દે અને અમને બને ત્યાં સુધીને 3 દિવસની જગ્યા પર 1.5 દિવસમાં કે 1-2 દિવસમાં અમને પાણી આપી દે તો ઘણું સારું છે, કારણ કે અમને અત્યારના સમયમાં ઘણી તકલીફ પડી રહી છે. પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવતા ઉનાળામાં પાણીની તંગી નહીં પડે તેમજ શહેરના બંબાખાના સહિત અન્ય ટાંકીમાં પાણી પહોંચાડવા માટેની મેન્યુઅલી કામગીરી પણ ઓછી થશે તથા પાણી પ્રેશરથી મળશે તેમ જણાવાયું છે. ત્યારે તે માટે પ્રજાજનોએ ઉનાળાના પ્રારંભિત વેઠેલી પાણીની હાડમારીનું વળતર મળે તેમ ઈચ્છું રહ્યું. ઠંડીની સિઝન પૂર્ણ થવા જઈ રહી છે અને આકરા ઉનાળાના એંધણ વર્તાવા લાગ્યા છે, ત્યારે 3 દિવસ પાણીની બંધની ભરૂચ નગરપાલિકાની જાહેરાત બાદ 5 બત્તી સર્કલ, અયોધ્યા નગર ફિલ્ટરેશન પ્લાન્ટ, માતરિયા ઇન્ટેક વેલ ખાતે કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું, જેથી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ભરૂચના 5 બત્તી સર્કલ પર પાણીની લાઇનનું કામકાજ શરૂ કરાતા સર્કલ પર ટ્રાફિક જામ સવારથી જોવા મળી રહ્યો હતો. પીક અવર્સમાં વાહનોના જમાવડાથી 5 બત્તી સર્કલની ચારે બાજુ વાહનોની લાંબી લાઇનો જોવા મળતી હતી, જેના કારણે ટ્રેન, બસમાં જનારા અને સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વ્યવસાયીઓ અટવાયા હતા. ટ્રાફિક બ્રિગેડને પણ ટ્રાફિક નિયમન માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બીજી બાજુ વાહન ચાલકોમાં ટ્રાફિક જામના પગલે તંત્ર સામે રોષ જોવા મળતો હતો. આવતીકાલે રવિવાર હોવાથી લોકોને કાંઈક રાહત થશે અને તંત્ર રાત દિવસ મરામત કામગીરી કરે તે પૂર્ણ કરે તે બાદનું રોડનું પેચિંગ વર્કનું પણ કામ વ્યવસ્થિત થાય તે જરૂરી છે. વાલિયા તાલુકાના પણસોલી ગામના ફળકોઈ ફરિયામાં પ્રેમી સાથે ભાગી ગયેલ પત્નીને માર મારી હત્યા કરનાર ફરાર પતિને વાલિયા પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ વાલિયાના પણસોલી ગામના ફળકોઈ ફળિયામાં રહેતો અશ્વિન અભયસિંહ વસાવાના લગ્ન માંગરોળની સુધાબેન વસાવા સાથે થયા હતા. તેઓના 8 વર્ષના લગ્નકાળમાં 3 સંતાનો છે. 3 સંતાનોની માતા સુધાબેન વસાવાને ફળિયામાં રહેતા નિલેશ બળવંતભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને પ્રેમી પંખીડાઓ 15 દિવસ અગાઉ ભાગી ગયા હતા. પતિ અશ્વિન વસાવાએ પરિવારજનો સાથે બંનેની શોધખોળ કરતા બંને પ્રેમી પંખીડાઓ સુરતના માંગરોળ પાસે આવેલ એક વાડીમાંથી મળી આવ્યા હતા અને બંનેને પરત ઘરે લાવી સમાધાન કરી છૂટા પાડ્યા હતા. દરમિયાન ગત તારીખ 20મીની સાંજે પતિ અશ્વિન વસાવાએ તેની પત્ની સુધા પર પ્રેમ સંબંધની રીસ રાખી આડેધાર લાકડીના સપાટા મારી પગ ઉપરથી બાઇક ચલાવી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 39 વર્ષીય પત્ની સુધાબેન વસાવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. વાલિયા પોલીસે ફરાર પતિ અશ્વિન વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન વાલિયા પોલીસે બાતમીના આધારે હત્યારા પતિ અશ્વિન વસાવાને ગણતરીના કલાકોમાં કનેરાવ ગામના તળાવ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આમોદ તાલુકાના એક ગામે ગતરાત્રે 2 નરાધામોએ આશરે 15 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ગામમાં રહેતી આશરે 15 વર્ષીય બાળકી ઉપર એ જ ગામના પ્રકાશ પરમાર અને રણવીશ જાદવ આ બંને નારાધમોએ તેના ઘરના પાછળના વાડાનો દરવાજો ખખડાવતા તેણીએ દરવાજો ખોલતા બંને નારાધમો ગેરકાયદેસર રીતે તેના ઘરમાં પ્રવેશી ગયા હતા અને તેણીનું મોઢું દબાવી અને તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો, જેની જાણ થતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને નારાધમો વિરુદ્ધ બળાત્કાર તેમજ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સગીર બાળા સાથે બે એજ ગામના બે ઈસમોએ એનો ઘરનો દરવાજો ખખડાવી અંદર પ્રવેશ કરી અને એમાંના એક ઈસમે એનું મોઢું દબાવી રૂમમાં લઈ જઈ અને એની સાથે બદકામ કરે આ બાબતની પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને તેની તપાસ ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બીએમ રાઠવાનાઓ ચલાવી રહ્યા છે. ભરૂચમાં જડેશ્વર વિસ્તારમાં આવેલ સાઈકૃપા સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી સોના ચાંદીના ઘરેણાંને રોકડ રકમ મળી રૂપિયા 1,65,000ની મત્તાની તસ્કરી કરી ગયા હતા. ઉનાળાના આગમન અને હોળી પૂર્વે તસ્કરો અતિ સક્રિય થયા હોય એક ચોરીની ફરિયાદની સહાય ના સુકાય તે પૂર્વે જ અન્ય ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે. આવો જ વધુ એક ચોરીનો બનાવ જડેશ્વરની સાંઈકૃપા સોસાયટીમાં નોંધાયો છે, જેમાં તસ્કરોએ મહાશિવરાત્રિની બપોરે દર્શન કરવા ગયેલ શિવભક્ત પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સાંઈ સોસાયટીના મકાન નંબર A50માં રહેતા દિનેશ ગૌતમ કેરીગંજ ખાસોર ગત શિવરાત્રિ નિમિત્તે બપોરના સમયે નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 1,65,000થી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેર મેળવવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચ ખાતે સ્કાઉટ ગાઈડ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સ્કાઉટ ગાઈડ હટ ખાતે ભરૂચ જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્કાઉટ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેઓએ સ્કાઉટ પ્રવૃત્તિને બિરદાવી જીવન ઘડતરમાં તેની ભૂમિકા વર્ણવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ સુરભીબેન તમકવાલા, ચીફ કમિશનર હસમુખભાઈ રાણા, કાર્યકારી પ્રમુખ દિવેશભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આપણને ખ્યાલ આવી જાય કે સ્કાઉટ અને ગાઈડની પ્રવૃત્તિ શું શું છે. તમે બધા ભેગા થયા, ડિસિપ્લિન શીખ્યા, ફ્રેન્ડશીપ શીખ્યા, ફેલોશીપમાં તમને ખ્યાલ આવ્યો, બરાબર છે, બધી જ વસ્તુ શીખવા મળ્યા સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રવૃત્તિ. આખા જિલ્લાની સ્કૂલ જંબુસરથી મને બરાબર યાદ છે ગયા કાર્યક્રમમાં જંબુસરનો સ્કાઉટ અને ગાઈડનો વિદ્યાર્થી ભરૂચ આવે અને ભરૂચના સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થી જોડે ઓળખાણ થાય, મિત્રતા થાય, ફેલોશીપ વધે, કેટલી સરસ પ્રવૃત્તિ. બાકી તમે ક્યારેય જંબુસર જવાના નથી અને જંબુસર ક્યારેય આવી મિત્રતા થવાની નથી, આ જીવનભર યાદ રહે. ભરૂચની GNFC ખાતે ખૂબ શ્રદ્ધા અને ઉમંગભેર મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. GNFC ટાઉનશીપ ખાતેના જનવિકાસ મંદિરમાં ઉમંગભેર મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ હતી. ઘીના કમળ પર ભગવાન શિવની આકૃતિએ આકર્ષણ ઊભું કર્યું હતું. શિવજીની પાલખીયાત્રા અને ભસ્મ આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. GNFCના કલ્ચરલ કન્વેનર દક્ષેશ પંચોલી અને સાથીદારો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન ભોલેની સંગીત દ્વારા ભક્તિ આરાધના કરવામાં આવી હતી. સંસ્કાર ભારતી હોલ ભરૂચ ખાતે ડોક્ટર જાનકી મીઠાઈવાલા અને તેમની ટીમ દ્વારા અનોખો કાર્યક્રમ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે યોજાયો હતો, જેમાં ભગવાન ભોલેની સંગીતની સુરાવલી સાથે ભક્તિ આરાધના કરવામાં આવી હતી, જેનાથી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. Thank you.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેના પ્લોટ નંબર 5701 ખાતેની રેન લાઇફ સાયન્સના સંચાલકો તેમજ કર્મચારીઓના શ્રમદાનથી કંપનીએ 5 વર્ષની પ્રગતિમય સફરને પાર કરીને 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યો હતો, જે કંપની દ્વારા વાર્ષિક મહોત્સવનું આયોજન કંપનીના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેના પ્લોટ નંબર 5701 ખાતેની રેન લાઇફ સાયન્સના સંચાલકો તેમજ કર્મચારીઓના શ્રમદાનથી કંપનીએ 5 વર્ષની પ્રગતિમય સફરને પાર કરીને 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યો હતો, જે પ્રસંગે કંપની દ્વારા વાર્ષિક મહોત્સવનું આયોજન કંપનીના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રેન લાઇફ સાયન્સ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં કંપનીના કર્મચારીઓ તેમના પરિવારજનો તથા સાથી ઉદ્યોગો મળીને 151 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરીને રક્તદાન શ્રેષ્ઠદાનનો મહિમા ઉજાગર કર્યો હતો. જ્યારે બપોરના સમયે સત્યનારાયણ દેવની કથા તેમજ સાંજે પ્રીતિ ભોજન યોજીને વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે રેન લાઇફ સાયન્સના ઉદ્યોગકાર કલ્પેશ કોઠિયા, વિપુલ કોઠિયા તથા અમિત શાહ અને દેવાંગ શાહે ભારે જહેમત ઉઠાવી હતી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ રેઇન લાઇફ સાયન્સ પરિવાર વતી 5 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે તથા એક પારિવારિક ભાવના અને એક સામાજિક કાર્યના નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં 151 બ્લડ બોટલ એકત્રિત કરવાનો અમારો આ ઉદ્દેશ્ય અત્યારે સમાજની અને એક સારા વિચારોથી આયોજન કરેલું છું અને આખું માહોલ બહુ સારો છે આજનો. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોડી સાંજે લુવારા પાટિયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં 8 વર્ષના બાળક સહિત 2ને ગંભીર ઇજા પહોંચી હતી. લુવારા ગામના પાટિયા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં મોટરસાયકલ અને અજાણ્યા વાહન વચ્ચે થયેલ અકસ્માતના બનાવમાં ઇકબાલભાઈ ઉંમરવર્ષ 38 અને મોહમ્મદ યાસીન ઉંમરવર્ષ 8ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. નબીપુર પોલીસ બનાવની તપાસ કરી રહી છે. તાજેતરમાં હજ ઉમરા વર્ષ 2020માં જનાર હાજીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો, જે સફળ થતા બીજો કેમ્પ તારીખ 29/3/2020ના રવિવારે યોજવામાં આવ્યો છે. ભરૂચના ગાર્ડન મસ્જિદ પાંચબત્તી ખાતે તાજેતરમાં હજ ઉમરા 2020માં જનાર હાજીઓ માટેનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો, જેમાં કારી જાકીર સાહેબની સદારતામાં ઝોહરથી અસર સુધી હજયાત્રી મર્દો અને ઔરતોને અહેરામ બાંધવાની પ્રેક્ટિસ, હજની ફઝીલત, હજ ઉમરાના ફર્જ, વાજિબ અને સુન્નતોની અદાયગીની સંપૂર્ણ જાણકારી મુફતી મોહમ્મદ સાહેબે આપી હતી. તારીખ 16/2 રવિવારે યોજાયેલ કેમ્પની સફળતા બાદ હવે પ્રતિમાસ 4 રવિવારે આ કેમ્પ ગાર્ડન મસ્જિદ પાંચબત્તી ખાતે જોહરથી અસર દરમિયાન યોજવામાં આવશે, તેથી હવે પછીનો કેમ્પ તારીખ 29/3 રવિવારે બપોરે 3-5 કલાક સુધી યોજવામાં આવશે, જેનો લાભ લેવા કારી જાકીર સાહેબ અને ઇકબાલ પાત્રાવાલાએ જણાવ્યું છે. ભરૂચના પાટપતિ સ્થિત ગાર્ડન મસ્જિદમાં મહેફિલે હુસને કિરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના પાંચબત્તી ગાર્ડન મસ્જિદમાં તારીખ 27/2020ના ગુરુવારે મગરીબની નમાઝ બાદ મહેફિલે હુસને કિરાતનો આનંદ અને ઉત્સાહથી ભરપૂર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ દારૂલ ઉલુમમાં કુરાનની સેવા બજાવતા કિરાત વિભાગના અનુભવી કુરા હઝરત પોતાના મીઠા અને મધુર અવાજે કુરાને કરીમની તિલાવત ફરમાવશે, જેમાં લાભ લેવા આયોજકો દ્વારા તમામ બિરાદરોને અનુરોધ કરાયો છે. ભરૂચ LCB પોલીસે કાવી કંબોઈ ખાતેના મહાશિવરાત્રીના મેળામાંથી 5 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા હતા. ઇકોકાર, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3 લાખ કરતા વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે કાવી કંબોઈ મેળા ખાતે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB PI જે.એન. ઝાલા અને તેમની ટીમ વોચમાં હતા, ત્યારે મળેલ માહિતીના આધારે મેળામાંથી 1 શંકાસ્પદ ઇકોકાર ઝડપાઈ હતી, જેમાં 5 ઈસમો હતા, જેમાં મકસૂદ ગુલામ રસૂલ, સાજિદ રસૂલ મલેક બંને રહેવાસી ભાંગલીવાડ જંબુસર, તેમજ હસન અલી પટેલ રહેવાસી ટંકારી ભાગોળ જંબુસર, યાસીન હસન સિંધી રહેવાસી સંતોષી માતા મંદિર પાછળ ભરૂચ અને જિગ્નેશ જયંતિભાઈ ગોહિલ રહેવાસી અંડાલાની પોલીસે અટક કરી હતી, જ્યારે ઇકો મોટર કાર અને મોબાઈલ ફોનો મળી કુલ રૂપિયા 3 લાખ કરતા વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી. આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે, ત્યારે પોલીસ તપાસમાં કોઈ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. ભરૂચના મોટા બજાર 4 રસ્તા વિસ્તારમાંથી આંકડાનો જુગાર રમતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ B ડિવિઝન પોલીસ સૂત્રોના જાણ્યા મુજબ મળેલ બાતમી મુજબ PI GR શર્મા તેમજ અન્ય સ્ટાફે કામગીરી કરતા એક ઇસમ ઝડપાયો હતો. મોટા 4 રસ્તા મુનશી મીઠાઈવાળા દુકાનના પાછળના વિસ્તારમાંથી ઝડપાયો હતો, જેનું નામ એહસાન ખાન, સમીઉલ્લા ખાન પઠાણ રહેવાસી બરકતવાડ ભરૂચ જણાવ્યું હતું, જેની પાસે આંકડાનું જુગાર રમવાના સાધનો અને રોકડા નાણાં જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં TB પીડિત માતાનું સારવાર દરમિયાન મોત. 3 વર્ષની પુત્રી માતાને જગાડવા પ્રયત્ન કરે છે. પિતાનું છત્ર ગુમાવેલ બાળકીની માતા પણ દુનિયા છોડી ગઈ.
નોંધારી બનેલ બાળકીની વહારે કાકા કાકી આવ્યા. ભરૂચ નગરપાલિકાના પાણી કાપનો પ્રારંભ. પ્રથમ દિવસે બોરમાંથી પાણી પૂરું પડાયું. કામગીરી નિયત સમયમાં પૂરી કરવા પાલિકાની કવાયત. ઉનાળામાં પાણીની તંગી ના રહે અને પ્રેશરથી પાણી મળે તે માટેની કવાયત. ભરૂચમાં 3 દિવસ પાણી કાપના પગલે રોડ પર ખોદકામ. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ. વાલિયાના પણસોલી ગામે પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો. પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ પત્નીની હત્યા કરી હતી. વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પત્નીને ઝડપી પાડ્યો. આમોદ તાલુકાના એક ગામમાં બે નરાધમોએ એક બાળકી પર દુષ્કર્મ આચર્યું. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળશે નવા સમાચાર. નમસ્કાર. Thank you.